બાપુનગરમાં પોલીસ વાનની અકસ્માતમાં ભાવનગરની પોલીસની કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ અકસ્માત બાદ પોલીસ કર્મીઓ કાર મૂકીને ફરાર થઈ ગયા. આ અકસ્માતથી રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ વાહનની તપાસ કરી. આ પોલીસ વાહનમાંથી દારૂનો જથ્થો ઝડપાતા દારૂબંધીની વાતના લીરે લીરા ઉડી ગયા છે. પોલીસ કાર ચાલકે રિક્ષા સહિત બે વાહનોને અડફેટે લીધા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને અન્ય ત્રણને ભારે ઈજા પહોંચી છે. વધુ વિગત લઈને સંવાદદાતા પાર્થ અમારી સાથે જોડાઈ ગયા છે. પાર્થ, સૌથી પહેલી વાત તો એ છે કે પોલીસ વાનમાંથી જ દારૂની બોટલ વળી છે, એટલે અહીં એ સ્પષ્ટ દેખાય છે કે શા માટે દારૂબંધીનો કડક અમલ નથી થઈ રહ્યો. અન્ય એક વાત એ છે કે અહીં એક રિક્ષા ચાલકને અડફેટે લેતા રિક્ષા ચાલકને નુકસાન પહોંચ્યું છે, કેટલાક લોકોને ઈજા પહોંચી છે. શું સમગ્ર વિગતો સામે આવી છે અને હવે પોલીસ કર્મીઓ પર પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે કેમ? એના હિસાબે ખેડૂત જી ચોક્કસ, હાલ તો જે ભાવનગર એસપીની જે આ ગાડી હતી તેની અંદરથી જ દારૂ મળવો એક ખૂબ જ કઠિન બાબત ગણી શકાય છે. દ્રશ્યમાં પહેલા બતાવવા માંગીશ કે જે ઘટના સ્થળે જે મૃતક જે હતા તેમની હાલ જે ડેડ બોડી છે તેમને પીએમ અર્થે લઈ જવામાં આવી રહી છે. જે સબવાહિની છે તેના મારફતે હાલ જે ડેડ બોડી છે તેમને હાલ લઈ જવામાં આવી રહી છે. આ હીરાવાડી ચાર રસ્તા પાસેનો આ બનાવ છે. ત્યાં આગળ જ જ્યારે આ રિક્ષા ડ્રાઈવર જે છે તે અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આ જે ભાવનગરની જે ગાડી છે તે અહીંથી જે ફૂલ ઝડપે આવી રહી હતી અને ફૂલ ઝડપે રાજુભાઈ છારા જે નામ છે મૃતકનું જે નામ છે રાજુભાઈ છારા તેમને અડફેટે લીધા હતા અને અડફેટે લેતા જ અન્ય જે બે વાહનો હતા તે પણ અડફેટે આવ્યા હતા અને બંનેનું ઘટના સ્થળે કહી શકાય છે કે બંને ઈજાગ્રસ્ત થયા હતા અને રાજુભાઈ જે છારા છે તે ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે તેમની ડેડ બોડી છે તેમને પીએમ અર્થે લઈ જવામાં આવી રહી છે. જે બીજી તરફ પરિવારમાં પણ એક આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. જે આ જે ડેડ બોડી છે તેને લઈ જવામાં જે પીએમ અર્થે આવી રહી છે. સાથે જ હું જે રિક્ષા છે તે રિક્ષાના પણ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે આ જે રિક્ષા છે તે રાજુભાઈ છારાની જે રિક્ષા છે તે છે. તે અહીંથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આ જે ભાવનગર એસપીની જે ગાડી હતી તેને અડફેટે લીધી હતી ને તેને અડફેટે લેતા જે રિક્ષાને કૂચે કૂચા ઉડી ગયા છે. મહત્વની વાત છે કે ગાંધીના ગુજરાતની અંદર એક તરફ દારૂબંધીની વાત કરતી જે રાજ્ય સરકાર છે જે ગુજરાત પોલીસ છે અને ત્યાં આગળ જે ગાડીમાંથી દારૂ મળવો એક ખૂબ જ મોટી બાબત ગણી શકાય છે. હાલ એસીપી પણ આપણી સાથે જોડાયેલા છે સાહેબ, ખાસ કરીને હીરાવાડી વિસ્તારની અંદર. હજુ તો તપાસ ચાલે છે, ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. દારૂની બોટલ ગાડીમાંથી મળવી સ્થાનિકોનો આક્ષેપ છે. હવે બરાબર છે, તપાસ કરીએ છીએ. તપાસમાં આપને જાણવા મળ્યું છે ખરી છે કે નહીં? હવે એ જાણીએ છીએ. અત્યારે અમે બધી ગાડી લઈ ગયા છે ઓફિસે, ત્યાં તપાસ કરીને બધું થશે. બરાબર, એ હવે તપાસ ચાલુ છે. બરાબર છે, હવે એ મને મળ્યો નથી. એ બનાવ બન્યા પછી તો ગાડી મૂકીને જતો રહ્યો છે. બરાબર છે, એટલે અમે તપાસ કરીએ છીએ. તપાસ કરીને મળશે એટલે એનો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થશે. ના ના, હજુ ચાલે છે. અત્યારે અમારે ત્યાં ડેડ બોડી અહીંયા હતી, એની અમે સબ વાહિનીમાં અત્યારે મોકલી છે. બરાબર, રિક્ષા અને પછી ગાડી લઈને બસ્યું. આરોપીની તપાસ થઈ જશે કે ઓન રેકોર્ડ છે, ગાડી કોણ ચલાવતું હતું એ ત્યાંથી આવી જ જશે. બરાબર, પોલીસ જ છે તો કાયદેસરની કાર્યવાહી કરવાની છે. એ તો થાય ને, પોલીસ હોય ગમે હોય. બરાબર છે, જે બનાવ બન્યો છે એના અનુસંધાનમાં ગુનાની તપાસ થશે. હવે તપાસ ચાલુ છે. બરાબર છે, ચોક્કસ. આ જે હતા એસીપી હતા તેમનું કેવું છે, પોલીસ હશે તો પણ તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલ હીરાવાડી વિસ્તારની અંદર જે ટોળે ટોળા છે તે ભેગા થઈ ગયા છે. લોકોમાં એક આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસપણે જે પોલીસની ગાડી હતી ને પોલીસની જ ગાડીમાં જો આ રીતે અકસ્માત ને જો થતું હોય તો એક ગંભીર બાબત ગણી શકાય છે. હાલ જોઈ શકાય છે દ્રશ્યની અંદર કે લોકોના જે ટોળે ટોળા છે તે હાલ જે ચાર રસ્તા પાસે જે અકસ્માત થયો હતો ત્યાં આગળ હાલ આવી પહોંચ્યા છે અને ત્યાં આગળની આ સમગ્ર ઘટના છે. ત્યાં આગળ હાલ પોલીસે તો પોતાનો જે બંદોબસ્ત છે તે પણ ખડકી દીધો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના સર્જાય તેને જ અનુસંધાનમાં હાલ જે બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે. દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે જે રીતે આજે પોલીસ છે એસીપી પીઆઈ સહિતના જે કક્ષાના જે અધિકારીઓ છે તે પણ હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. હાલ તો જે મૃતક જે રાજુભાઈ છારાની જે મૃતદેહ છે તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે એસીપી દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે હજી સુધી તેમની ગાડીમાંથી દારૂ છે કે નહીં
એ હજી માત્ર તપાસનો વિષય બની રહ્યો છે, કારણ કે સ્થાનિકોનો સીધો જ આક્ષેપ છે. મીડિયાની અંદર પણ જે રીતે દ્રશ્ય કેદ થયા છે તે પ્રમાણે ભાવનગર જે એસપીની આ જે ગાડી હતી તેની અંદરથી જે દારૂની બોટલ હતી તે જોવા મળી છે, તે મળી પણ આવી છે. તેમ છતાં પણ પોલીસ હજી ક્યાંક પોતાનું ભીનું સંકેલી રહી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી આભાર પાર્થ, વિગતો લઈને મારી સાથે જોડાવા બદલ. તો હાલ તો પોલીસ વાનમાંથી જ દારૂનો જથ્થો મળતા સૌથી મોટો સવાલ એ છે કે જો આ રીતે પોલીસ વાનમાંથી જ દારૂ મળશે તો પછી દારૂબંધીનો અમલ પોલીસ કઈ રીતે કરાવશે? શું દારૂ પીને, દારૂનું સેવન કરીને આ વાન ચલાવવામાં આવી હતી, જેથી ત્રણ અલગ અલગ વાહનોને અડફેટે લેવામાં આવ્યા છે અને ઘટનાની અંદર એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે.